साबरકાંઠા જિલ્લામાં 4 પીએસઆઈ અને 2 પીઆઈની આંતરિક બદલી કરાઈ હતી। જિલ્લામાં 4 પીએસઆઈ અને 2 પીઆઈની બદલી કરવામાં આવી હતી, જેમાં હિંમતનગર એ ડિવિઝનના પીઆઈ એસજે પંડ્યાની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ હતી। હિંમતનગર સાયબર પોલીસ સ્ટેશનના પીઆઈ બીવી ડોડિયાની બી ડિવિઝનમાં બદલી કરાઈ હતી અને હિંમતનગર ગ્રામ્ય કે બ્રહ્માના સાયબર ક્રાઇમ અને એલઆઈબીના પીએસઆઈની બદલી કરવામાં આવી હતી। ત્યારબાદ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસજે ગોસ્વામીની એસઓજી બ્રાન્ચમાં બદલી કરાઈ હતી। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આરએલ દેસાઈની વડાલી પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી હતી। સાથોસાથ કે બ્રહ્મા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે આર દેસાઈની ઈડર પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ હતી અને હિંમતનગરના એલઆઈબીના પીએસઆઈ પીપી જાનીની કે બ્રહ્મા પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ હતી। એક મહિનામાં ત્રીજી વાર જિલ્લામાં આંતરિક બદલી કરવામાં આવી હતી। થોડા દિવસ પહેલા 4 પીએસઆઈ ત્યારબાદ પીઆઈની બદલી કરાઈ હતી। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને હવામાન વિભાગ દ્વારા 2 દિવસની કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે અને આજે સાંજે જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં ચિંતાજનક માહોલ સર્જાયો હતો। સુરેશ થોરી સાથે નિશા ગોરખા, સિટી ન્યૂઝ, હિંમતનગર। હિંમતનગર તાલુકાના દાંદા ખાતે આવેલ અંબિકા પાર્કિંગમાં આગ લાગી હતી। હિંમતનગર તાલુકામાં આવેલ દાંદા ખાતે અંબિકા પાર્કિંગમાં આગ લાગવાની ઘટના બની હતી। પાર્કિંગ યાર્ડમાં વિવિધ ફાઇનાન્સ કંપનીના વાહનો મૂકેલા હતા, તે દરમિયાન આગ લાગી હતી। આગ લગતા 10 કરતા વધુ નાના મોટા વાહનો બળી ગયા હતા અને આગ લાગવાની જાણ ફાયર ટીમને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા। ત્યારબાદ ફાયર વિભાગે 1200 લીટર પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો। આ સમગ્ર ઘટના બનતા બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। સાબરકાંઠા જિલ્લામાં 11 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા હતા। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને ઈડર ગ્રામ્યમાં 4-4 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા હતા અને પ્રાંતિજના ગ્રામ્ય વિસ્તારમાં 2 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા હતા। સાથોસાથ કે બ્રહ્માના ગ્રામ્ય વિસ્તારમાં 1 કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો હતો। જિલ્લામાં 3 મહિલાઓ અને 8 પુરુષોને કોરોના પોઝિટિવ આવ્યો હતો, જેથી કોરોનાના તમામ દર્દીઓને હોમ આઇસોલેશન કરવામાં આવ્યા હતા। જિલ્લામાં અત્યાર સુધીમાં 10,442 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા હતા અને હાલ જિલ્લામાં 31 કેસ એક્ટિવ છે। બિંદેશ માંડલિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં જલારામ મંદિરે જલેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો। હિંમતનગર શહેરમાં જલારામ મંદિરે નવીન જલેશ્વર મહાદેવનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો આવી પહોંચ્યા હતા અને જલારામ બાપા તથા નવીન બનાવેલ જલેશ્વર મહાદેવનો દર્શન કર્યા હતા। આ મહોત્સવમાં હિંમતનગર વિધાનસભાના ધારાસભ્ય વિરીજાલા સાહેબે હાજરી આપી દર્શન કરી આશીર્વાદ લીધા હતા। આ પ્રસંગે કમલેશભાઈ બારોટ પણ હાજર રહ્યા હતા અને આ પ્રાણ પ્રતિષ્ઠામાં ભાવિ ભક્તોએ કથા અને ભોજનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર।